ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને તે સાથે મધ્ય ગુજરાતમાં વિરત વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.75 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 33 જિલ્લાના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બોટાદના બરવાળામાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઓગસ્ટમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 77.80% જેટલો વરસાદ નોંધાયો છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સતત વરસાદ છે. ત્યારે જોડાઈએ સંવાદદાતા ભૌમિક વ્યાસ સાથે. ભૌમિક, જે પ્રકારના આંકડા સામે આવ્યા છે, કહી શકાય કે ઓગસ્ટમાં શ્રીકાર વર્ષા થઈ છે રાજ્યમાં? બિલકુલ દીપાલી, જે રીતના વરસાદની રાહ જોતા હતા, પણ છેલ્લા 15-20 દિવસની અંદર જે રીતના વરસાદ થયો છે રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા હોય અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા હોય, ત્યાં સૌથી વધારે વરસાદ છે. ખેડા છે, આણંદ છે, નડિયાદ છે, મૌદા, થાસરામાં લગભગ 8-10 ઇંચની ઉપર વરસાદ થયો છે. તો રાજકોટમાં પણ વહેલી સવાર સુધીમાં લગભગ 4-5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. જે અમદાવાદવાસીઓ રાહ જોતા હતા, તે અમદાવાદમાં પણ ગઈકાલ રાતથી સખત વરસાદ થયો છે અને તે વરસાદને કારણે આપ જોઈ શકો છો જળબંબાકાર છે. તો રાજ્યમાં જે હવામાન વિભાગની આગાહી હતી કે આવનારા 24-48 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે, ખાસ કરીને સેન્ટ્રલ ગુજરાત છે અને તેની સાથે સૌરાષ્ટ્ર કચ્છનો જે એરિયા કહેવામાં આવ્યો છે, તે એરિયામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ શાંતિથી શરૂ થયેલો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી ચૂક્યો છે, અનેક વિસ્તારોને જળમગ્ન કરી ચૂક્યો છે. અને તે જ કારણોસર તંત્રએ કહ્યું છે કે જ્યાં સૌથી વધારે વરસાદ છે ત્યાં લોકો ઘરની બહાર ન નીકળે અને સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 18થી વધારે ટીમ સતર્ક કરી દેવામાં આવી છે. આ અમદાવાદ શહેરનો ખાસ કરીને કહેવાય કે જવાહર 4 રસ્તાથી ભૈરવનાથ જવાનો રસ્તો છે અને તે રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે પાણીનું વહેણ કેટલું છે. એટલે કે જે રીતના રાત્રે વરસાદ વરસ્યો તે પ્રમાણે ખાસ કરીને કહી શકાય કે તે વરસાદને કારણે અહીંયા આસપાસની સોસાયટી અને આખો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે. મારી જમણી સાઈડ છે તે બીઆરટીએસ કોરિડોર છે. આપ જોઈ શકો છો કે આટલા પાણીમાં પણ મુસાફરોને લેવા મૂકવા માટે બીઆરટીએસ ચાલુ છે, પણ તે બીઆરટીએસ કોરિડોરમાં પાણી ભરાઈ ચૂક્યું છે. એટલે કે આ વિસ્તારમાં જે પણ લોકો છે તે લોકોને, ખાસ કરીને દુકાન હોય કે કામધંધા હોય કે તેમની સોસાયટીઓ છે, તે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફમાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે તકલીફ થઈ રહી છે, તેમાં હાટકેશ્વર છે, અમરાઈવાડી છે, ઈસનપુર છે, ઘોડાસર છે, ભૈરવના 4 રસ્તા છે, મણિનગર દક્ષિણી છે અને અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોની મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો એટલે થયો કે ગઈકાલે શાંતિ શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધીમાં પોતાની તોફાની બેટિંગ કરતો હતો અને સવાર સુધીમાં પડેલા અંધારાધાર વરસાદે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીમાં મૂક્યા, લોકોને હેરાનગતિ કર્યા. આ બંને બાજુના રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ છે. આ મણિનગરને જોડતો મુખ્ય રસ્તો છે, એટલે કે તમે દાણી લીમડાથી આગળ આવી અને સાલમ થઈને આ રસ્તા ઉપરથી આવો ત્યારે મણિનગર રેલવે સ્ટેશન આવે અને ત્યાંથી આગળ જઈને આપ મણિનગર 4 રસ્તા જઈ શકો. પણ આ જ રસ્તા ઉપર પાણી ફરી વળતા ક્યાંક ને ક્યાંક લોકોને હેરાનગતિ છે. ફોર વ્હીલ ચાલકો છે તે લોકો નીકળી રહ્યા છે, કારણ કે તેઓ ક્યાંક વચ્ચે આવી જાય છે અને ત્યારબાદ તેમને પોતાની ગાડી લઈને નીકળવું ક્યાંક ને ક્યાંક જરૂરી છે. આપ જોઈ શકો છો આ જે સોસાયટી છે અંદરના ભાગના વિસ્તારમાં, તે વિસ્તારની સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે, ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ છે. ઓટો રિક્ષાઓ બંધ પડી છે, ટુ વ્હીલ ચાલકો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. અમે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ પાણીનું લેવલ પણ વધી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ સોસાયટી છે, સામે ફોર વ્હીલ પડી છે. તો આ રીતના સ્થિતિ છે આ વિસ્તારોની. પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે મુશ્કેલી થઈ રહી છે, ફોર વ્હીલ ચાલકો નીકળી રહ્યા છે, સાથે જે પણ ગાડી ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના કામ ધંધે નીકળી રહ્યા છે. પણ જે રીતના અત્યારે સ્થિતિ છે, વરસાદ રોકાયો છે રાતની વાત કહી શકાય અને અમદાવાદવાસીઓ માટે, તંત્ર માટે કે વરસાદ રોકાયો છે તે જ કારણોસર કદાચ બની શકે કે આ પાણી લગભગ 2-3 કલાકમાં ઉતરે. પણ જે જો વરસાદ ફરી એકવાર આવે તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થાય, ક્યાંક ને ક્યાંક તકલીફ થાય તેવી સ્થિતિ બની શકે. જી દીપાલી.